नमस्कार दर्शक मित्रों, BS9 टीवी न्यूज सत्यनी साथे सत्यनी खोज नजर करिए आजना नेशनल न्यूज पर। गौतम अदाणी राजकारणमां नहीं जोड़ाय, राज्यसभामां मोकलवाना समाचार बाबते अदाणी ग्रुपनी स्पष्टता। गौतम अदाणीने राजकारणमां जोड़ावामां कोई ज रस नथी। गौतम अदाणी ने राज्यसभा में मोकलवाना समाचार पर अदाणी ग्रुपे स्पष्टता करी छे। ग्रुपे कह्युं के अदाणी परिवार ने राजकारण में कोई रस नहीं। ग्रुपे आ सत्तावार निवेदन शनिवारे मोड़ी रात्रि जाहिर कर्युं हतुं। शा माटे अदाणी जूथे निवेदन जाहिर करवुं पड्युं? राज्यसभा की खाली पड़ेली बैठकों माटे चूंटणी की जाहेरातो थताज अने कहेवालों में एवो दावो करवामां आव्यो हतो कि अदाणी ग्रुपना मालिक गौतम अदाणी अथवा तेमनी पत्नी प्रीति अदाणी ने कोईपण राजकीय पक्ष तरफथी राज्यसभामां मोकली शकाय छे। आ पछी अदाणी ग्रुपे आ अंगे खुलासो रजू करवो पड्यो हतो। अदाणी ग्रुपे निवेदनमां लख्यू, पोताना फायदा माटे नाम खराब करी रह्या। अदाणी ग्रुपे सोशल मीडिया पर लख्यू, अमे समाचारथी वाकेफ, जेमां कहेवामां आवी रह्युं छे के गौतम अदाणी अथवा डॉक्टर प्रीति अदाणी ने राज्यसभानी सीट आपवामां आवी शके छे। आ समाचार खोटा छे। ज्यारे पण राज्यसभामां कोई जग्या खाली होय छे त्यारे आवा समाचार आववा लागे छे। ते खूब ज दुर्भाग्यपूर्ण छे के केटलाक लोको પોતાના ફાયદા માટે અમારું નામ તેમના રિપોર્ટમાં ઢસડી રહ્યા છે। ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ પણ સભ્યની રાજકીય કારકિર્દી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવવામાં કોઈ રસ નથી। રિપોર્ટ્સનો દાવો અદાણીને આંધ્રમાંથી રાજ્યસભામાં મોકલી શકાય છે। તાજેતરના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જૂનામાં આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી અથવા માટે લોબિંગ તેજ થયું છે। 21 જૂને વિજયસાઈ રેડ્ડી, ટીડી વેંકટેશ, વાયએસ ચૌધરી અને સુરેશ પ્રભુ નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની બેઠકો માટે 6 નામો આગળ ચાલી રહ્યા છે, તેમાં અદાણી પરિવારના સભ્ય પણ સામેલ છે। અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ગૃહ દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવે તો આંધ્રના સીએમ જગનમોહન રેડ્ડી અદાણીને રાજ્યસભામાં મોકલવાનું વિચારી શકે છે। રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થશે। 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે। આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે। ભાજપની નજર રાજ્યસભામાં પણ બહુમતી મેળવવા પર છે। 245 બેઠકોમાંથી ભાજપ પાસે 101 બેઠકો છે। ચૂંટણી પછી તેમની સંખ્યા વધશે। ખેલાડી કુમાર બીજીવાર કોરોના પોઝિટિવ, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં। બીએમસીએ કહ્યું, અમને ખબર નથી। બોલિવૂડનો ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર બીજીવાર કોરોના પોઝિટિવ થયું છે। તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી। પોઝિટિવ હોવાને કારણે તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં। આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને કન્ટ્રી ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે ભારતીય પ્રતિનિધિ મંડળમાં અક્ષય કુમાર પણ જવાનું હતું। કાન માટે ટીમને શુભેચ્છા પાઠવી, કાન 2022માં ભારતીય પેવેલિયનમાં આપણા સિનેમા માટે હું ઘણો જ ઉત્સાહમાં હતો, પરંતુ દુઃખની વાત એ છે કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ જ કારણ કે હવે હું આરામ કરીશ। કાન માટે અનુરાગ ઠાકુર તથા તેમની ટીમે અઢળક શુભેચ્છા। નોંધનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં અક્ષય કુમારને કોરોના થયો હતો અને તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો। બીએમસીની અધિકારીઓએ કહ્યું હતું કે અક્ષય કુમારનું નામ અમારા કોવિડ પોઝિટિવ દર્દીઓના લિસ્ટમાં સામેલ નથી, બની શકે તેણે ઘરે જ ટેસ્ટ કરાવ્યો હોય। અક્ષય કુમારે કોવિડ પોઝિટિવ માર્ક કરવા માટે ઓફિશિયલ એપનો ઉપયોગ કરવો પડશે। તે 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેશે। અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 3 જૂનના રોજ રિલીઝ થશે। આ ઉપરાંત તેણે સેલ્ફીનું શૂટિંગ પૂરું કર્યું છે। રાધિકા મદન સાથે અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે। 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન રિલીઝ થશે। ઓક્ટોબરમાં રામસેતુ આવશે। ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત કન્ટ્રી ઓફ ઓનર, આ વર્ષે યોજનારા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને ઓફિશિયલ કન્ટ્રી ઓફ ઓનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે। પહેલી જ વાર કાનમાં આ રીતની ટ્રેડિશન શરૂ કરવામાં આવી છે। અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલી ભારતને કન્ટ્રી ઓફ ઓનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે। અમને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે ઇન્ડિયા ધ કન્ટેન્ટ હબ ઓફ ધ વર્લ્ડ, ભારતને અમે આ દિશામાં રજૂ કરીશું।
આપનો ચૂંટણી પ્રચાર શરૂ. આમ આદમી પાર્ટીની આજથી ગુજરાતમાં પરિવર્તન યાત્રા શરૂ. 182 બેઠકોમાં યાત્રા યોજીને લોકો સુધી પહોંચશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે આજથી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોની વાચા આપવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ સોમનાથથી આ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ સવારે 8 વાગે યાત્રાની શરૂઆત કરાવી છે. દ્વારકાથી આપ નેતા ઈશુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. સિદ્ધપુરથી આપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી સાગરભાઈ અને ઉમરગામથી આપ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ સાથી આપ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને આપ નેતા કૈલાસદાન ગઢવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દાંડીથી આપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, સંગઠન મંત્રી રામ ધડુક અને આપ નેતા રાકેશ હિરપ્રા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પૂરી કરવા માટે આપ આદમી પાર્ટી આ પરિવર્તન યાત્રા ગુજરાતની રાજ નીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓને જણાવ્યું હતું. પકવાનોથી ભરપૂર ચિંતન શિબિર. દેશભરથી આવેલા નેતાઓ માટે વિવિધ રાજ્યોની ફેમસ ડિશ બનાવવામાં આવી. ગુજરાતની વાનગીઓ પણ સામેલ. કોંગ્રેસના ચિંતન શિબિર, નવસંકલ્પ શિબિરમાં આવેલા નેતાઓની મહેમાન ગતિ માટે શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનો સ્વાદિષ્ટ વાનગીઓની સાથે રાજસ્થાની લોક કાર્યક્રમની મજા માણી રહ્યા છે. પ્રથમ દિવસે મંથન કર્યા બાદ શનિવારે સાંજે હોટલે તાજ અરવલ્લીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સ્વાદને ખાસ બનાવવા માટે 9 રાજ્યોમાંથી શેફને બોલાવવામાં આવ્યા છે. મહેમાનોને રાજસ્થાનની ભુજિયા, કેર સાંગરીનું શાક, દાલ બાટી ચૂરમા, લખનવી કબાબ, લિટ્ટી ચોખા, ઢોકળા થેપલા, ઝીંગા, રેડ મીટ પણ પીરસવામાં આવી રહ્યા છે. તળાવોના શહેરમાં ઉદયપુરમાં દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ એકઠા થયા છે. ગાંધી પરિવાર સહિત દેશભરમાંથી આવેલા મોટા નેતાઓની તેમની પસંદગીનું ભોજન મળી રહે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજય માકન, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વીઆઈપી હોટલ તાજ અરવલ્લીમાં રોકાયા છે. આ હોટલમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાશરા પણ રોકાયા છે, જેઓ પોતે મહેમાનોની દેખરેખ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી મોટા નેતાઓ શિબિરમાં આવ્યા છે. દરેકનો ખોરાક અલગ અલગ હોય છે. આ બાબતનું પણ શિબિરમાં ધ્યાન રાખવાનું આવ્યું છે. આ રાજ્યોમાંથી શેફને બોલાવવામાં આવ્યા છે. વિવિધ રાજ્યોના શેફની દેખરેખ હેઠળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં તમામ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મહેમાનોને રાજસ્થાન, પંજાબી, યુપી, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને બંગાળની પ્રખ્યાત વાનગીઓ પીરસવામાં આવી રહી છે. રાજસ્થાની ભુજિયા, કેર સાંગરીકી, સબ્જી અને દાલ બાટી ચૂરમા તૈયાર કરવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોના નેતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને લખનવી કબાબ, લિટ્ટી ચોખા, ઢોકળા, થેપલા, રેડ મીટ પણ પીરસવામાં આવી રહ્યું છે. કેટલાક મોટા નેતાઓ પહેલેથી જ તેમની પસંદગીના ભોજન માટે અલગથી વ્યવસ્થા કરવાનો આદેશ આપી દીધો હતો. દરેક નેતાઓ માટે નેટવર્કની પણ વ્યવસ્થા શિબિર સ્થળ એટલે કે તાજ અરવલ્લી ઉદય શહેરની બહાર છે તેવામાં ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા રહેતી હોય છે. ગાંધી પરિવાર અને અન્ય વીઆઈપી મહેમાનોને અહીં નેટવર્કની સમસ્યાનો સામનો ન કરવો પડે માટે શિબિરની શરૂઆત પહેલા ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યું હતું. હવે ત્યાં દરેકનું મોબાઈલ નેટવર્ક યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. હડતાળનો આજે બીજો દિવસ. અમદાવાદની 400 થી વધુ હોસ્પિટલને
અને નર્સિંગ હોમના ડોક્ટરો રસ્તા પર આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો 2 કલાક અમદાવાદમાં 400થી વધુ હોસ્પિટલમાં સી ફોર્મ રિન્યુઅલ ઉદે શનિવારથી શહેરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે આજે બીજા દિવસે પણ ડોક્ટરોની હડતાળ યથાવત છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડોક્ટરોએ આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે ડોક્ટરોની માંગ છે કે સીએ ફોર્મમાં રિન્યુઅલ માટે બીયુ પરમિશનનો જે નિયમ છે તેને દૂર કરવામાં આવે બીયુ પરમિશન મુદ્દે અનેક હોસ્પિટલોના સી ફોર્મ રિન્યુઅલ અટકી પડ્યા છે ડોક્ટરોની 2 દિવસની હડતાળના કારણે હજારો દર્દીઓની હાલાકી પડી છે આજે સતત બીજા દિવસે પણ ઓપીડી અને ઓપરેશન બંધ છે જો કે ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી છે ગઈકાલે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા હતા ધરણા પ્રદર્શન ખાતે રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા હતા ડોક્ટરોના વિરોધ પ્રદર્શનના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે જો કે આંદોલનકારી હોસ્પિટલ સંચાલકોનો તર્ક છે કે તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા પણ કરી રહ્યા છે અનેક રજૂઆત છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતા અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે 1949 થી 2021 સુધી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હોસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે પરંતુ ઓક્ટોબર 2021 થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે ઓક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હોસ્પિટલનો રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગી જરૂરી નહોતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે તે હોસ્પિટલના યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું જેને સામાન્ય રીતે ફોર્મ સી તરીકે ઓળખવામાં આવે છે હોસ્પિટલમાં સંચાલકોની એ પણ દલીલ છે કે ફોર્મ સી પરવાનગી માત્ર મોડર્ન મેડિસિન સાથે કામ કરતી હેલ્થ કેર સુવિધાઓને જ લાગુ પડે છે રેસ્ટોરન્ટ જેવી રેસ્ટોરા જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બ્યુ સ્ટેશને ધ્યાન લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થ કેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે આમ થવાથી હોસ્પિટલ સંચાલકો સાથે ભેદભાવ થતો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે આહનાએ જણાવ્યું હતું કે તારીખ 14 અને 15 મીના રોજ હોસ્પિટલો દ્વારા ઇમરજન્સી હેલ્થ કેર સેવાઓ ચાલુ રહેશે મેડિકલ બંધ થી સામાન્ય લોકોને ઊભી થતી અસુવિધાઓ માટે ખેદ અનુભવીએ છીએ આમ અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે જ્ઞાનવાપી સર્વેનો બીજો દિવસ નકશકામ કરાયેલા ગુંબજ સહિત પરિસરનું 75% સર્વે પૂર્ણ ટીમ છત પર વિડિયોગ્રાફી માટે પહોંચી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બીજા દિવસે પણ સર્વે ચાલુ છે સવારે 8 વાગ્યાથી 52 લોકોની ટીમે સર્વેનું 75% કામ પૂર્ણ કરી લીધું છે જ્ઞાનવાપીના નકશીકાલ કરેલા ગુંબજ 4 રૂમનો સર્વે કરવામાં આવ્યો છે હવે છત પર વિડિયોગ્રાફી ચાલી રહી છે મિશ્ર વસ્તીવાળા વિસ્તારોમાં પોલીસ ફોર્સ એલર્ટ પર છે શેરીઓમાં કૂચ કરીને શાંતિ માટે અપીલ કરવામાં આવી રહી છે આજે સર્વે પૂર્ણ થવાની ધારણા છે પોલીસ કમિશનરે સતીશ ગણેશજીએ જણાવ્યું હતું કે આજે સુરક્ષા થોડી વધુ વધારી દેવામાં આવી છે સર્વેના પ્રથમ દિવસે પરિસરની બહાર 10 સ્તરની સુરક્ષા હતી જે આજે વધારીને 12 સ્તર કરવામાં આવી છે આ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે દર્શન પૂજા કરવા આવતા ભક્તોને અગવડતા ન પડે આજે વરંડા છત ગુંબજ તળાવ બહારની દિવાલો વગેરેની વિડિયોગ્રાફી જવા માટે સીડીઓ મંગાવવામાં આવી હતી તમામ વાદીઓ પ્રતિવાદી પક્ષકારો અને વકીલો સહિત એડવોકેટ કમિશનર સહિત 52 લોકોની ટીમની હાજરીમાં સર્વે ચાલી રહ્યો છે જણાવીએ કે કોર્ટના આદેશ પછી શનિવારે પ્રથમ દિવસે 50% વિસ્તારમાં વિડિયોગ્રાફી અને સર્વે કરવામાં આવ્યો હતો ગોદોલિયાથી ગેટ નંબર 4 એટલે કે જ્ઞાનવાપી સુધી પોલીસ કમિશનર એ.કે. સતીશ ગણેશ પગપાળા કૂચ કરી શાંતિ માટે અપીલ કરી હતી કોર્ટ કમિશનર વિશાલસિંહે કહ્યું કે સર્વે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને પ્રતિપક્ષ સહિત 52 લોકો સહકાર આપી રહ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે પણ 500 મીટરના વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કાશી વિશ્વનાથ મંદિરમાં જ્ઞાનવાપી પાસેના ગેટથી પ્રવેશ આપવામાં આવતો નથી
ज्ञानवापीना एक किलोमीटर दायरा में लगभग 1500 पुलिस ने पीएससी कर्मचारी तैनात है। ज्ञानवापीना 500 मीटर की त्रिज्या में छत पर सुरक्षा कर्मी पर रोकायेला है। आसपास की दुकाने बंद कर दी है। લોકોને અહીં ઘરની બહાર નીકળવાની પણ મંજૂરી નથી। બપોરે 12 વાગ્યા સુધીમાં સર્વે પૂર્ણ થવાની ધારણા છે। ત્યારબાદ નજીકની દુકાનો ખોલવામાં આવશે। બીજી તરફ જ્ઞાનવાપી કેમ્પસ કેશમાં હિન્દુ પક્ષે કહ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા તમામ દાવા સાચા હશે। અમારી વિચારસરણી કરતા મસ્જિદના ભોયરાઓમાં હજાર ગણા વધુ રહસ્યો છુપાયેલા છે। વારાણસીની સિનિયર સિવિલ ડિવિઝન કોર્ટમાં 17 મેના રોજ રિપોર્ટ સબમિટ થયા બાદ વાસ્તવિકતા દુનિયા સામે આવશે। હિન્દુ પાર્ટીનો દાવો છે કે શિવલિંગ હજુ પણ નંદી મહારાજની સામેના ભોયરામાં મસ્જિદની વચ્ચે દટાયેલું છે। નીલમણી પથ્થરથી બનેલા આ વિશાળ શિવલિંગનો રંગ લીલો છે। શનિવારે મસ્જિદના ભોયરામાં મંદિરના શિલાના ઘણા અવશેષો જોવા મળ્યા છે। જ્યારે મોતીચંદ દ્વારા લખાયેલા કાશીનો ઇતિહાસ પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે મંડપમાં અસંખ્ય નાના મંદિરો બંધાયા હતા, તેને ઔરંગઝેબ દ્વારા તોડી નખાયા હતા। એવું પણ કહેવાય છે કે આદિ વિશ્વેશ્વર મંદિરના મહંતે ઔરંગઝેબના હુમલાના ભયથી શિવલિંગ લઈને જ્ઞાનવાપીના કુવામાં ઝંપલાવ્યું હતું। વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્રસિંહે વિશેને તેમના અગાઉના નિવેદનમાં સ્વીકાર્યું છે કે આ ઘટના ખોટી છે। એ શિવલિંગ એટલું ભારે હતું કે કોઈ એક વ્યક્તિ તેને ઉપાડીને કુવામાં કૂદી જ ન શકે। ભોયરામાં અંદર જશો તો શિવલિંગ જોવા મળશે, જ્યારે અહીંની દિવાલો પણ હજુ પણ સંસ્કૃતમાં કોતરેલા શિલાલેખ છે। તેમની વાતને ઘણું સમજી શકાય છે। જીતેન્દ્રસિંહે વિશ્વને જણાવ્યું કે અમે જેટલું વિચાર્યું હતું જે સર્વે બાદ તે જાણવા મળ્યું કે આ હજાર ગણું વધુ છે। બીજા દિવસના સર્વે પછી આપણે ઘણા રહસ્યો વિશે જાણવા જઈ રહ્યા છીએ। મોતીચંદ્રના પુસ્તક કાશીનો ઇતિહાસ અનુસાર વિશ્વેશ્વર મંદિરનું કદ 125 ફૂટ ઊંચું હતું। તેના 5 મંડપ હતા। પૂર્વ તરફ મુખ કરીને 5મા મંડપનું માપ 135 ફૂટ લાંબું અને 35 ફૂટ પહોળું હતું। તેને રંગ મંડપ પણ કહેવામાં આવે છે। અહીં ધાર્મિક સંદેશાઓ અને ઉપદેશો આપવામાં આવતા હતા। મંદિરનું પ્લેટફોર્મ 7 ફૂટ ઊંચું હતું, જે આજે પણ જોઈ શકાય છે। હવે તે મસ્જિદનો ભાગ છે। મંદિર ચોરસ હતું, તેની દરેક બાજુ 124 ફૂટ લાંબી હતી। જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિરનો વિવાદ અયોધ્યા કેસ જેવો છે। ફરક માત્ર એટલો છે કે અયોધ્યામાં માત્ર મસ્જિદ બનાવવામાં આવી હતી, જ્યારે વારાણસીમાં 79માં ઔરંગઝેબે અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી। બીજી તરફ મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે અહીં ક્યારે મંદિર નથી, પરંતુ શરૂઆત થઈ પશ્ચિમ કામ્બી આંગલોંગ જિલ્લાઓને જોડતા પીડબ્લ્યુડી રોડ પૂરના પાણીમાં ડૂબી ગયો। આસામમાં પૂરમાં 3ના મોત। પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 1732.72 હેક્ટર પાકની જમીન પણ ડૂબી ગઈ છે। હોજાઈ પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાઓને જોડતા પીડબ્લ્યુડી રોડ પૂરના પાણીમાં ડૂબી ગયો। આસામમાં પૂરમાં 3ના મોત। પૂરના પાણીમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 1732.72 હેક્ટર પાકની જમીન પણ ડૂબી ગઈ છે। આ વર્ષે રાજ્યમાં પૂરના પ્રથમ મોજથી આસામના 6 જિલ્લાઓમાં લગભગ 25,000 લોકો પ્રભાવિત થયા છે। હોજાઈ જિલ્લામાં હોજાઈ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાઓને જોડતા પીડબ્લ્યુડી માર્ગ પૂરના પાણીમાં ડૂબી ગયો હતો। ગઈકાલે જિલ્લામાં પૂરની સ્થિતિમાં અંધકારમય રહેવાને કારણે કેટલાક ગામ ડૂબી ગયા હતા। હાસાઓ જિલ્લાનો હામલોંગ વિસ્તારમાં શનિવારે ભૂસ્ખલનની ઘટનાઓમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા હતા। આસામ અને પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં અવિરત વરસાદ
વરસાદને પગલે ઘણી નદીઓનું પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને કોપેલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી SASDMNના પૂર અહેવાલ અનુસાર 14 મે સુધી 6 જિલ્લાના 94 ગામોમાં કુલ 24,681 લોકો કચ્છર, ધેમાજી, હોજાઈ, કાર્બી, આંગલોંગ વેસ્ટ, નાંગાવા અને કામરૂપ મેટ્રો પ્રભાવિત થયા છે. પૂરના પ્રથમ સ્પેલમાં પૂરના પાણીમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 1732.72 હેક્ટર પાકની જમીન પણ ડૂબી ગઈ છે. એકલા કચ્છ જિલ્લામાં 21,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. સેના, અર્ધલશ્કરી દળો, SDRF, ફાયર અને ઇમરજન્સી સેવાઓએ શનિવારે કચ્છ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2,150 લોકોને બચાવ્યા હતા. કેન્યાના રિયો 2016માં ઓલિમ્પિક ગેમ્સ 10,000 મીટર સિલ્વર મેડલ વિજેતા પોલ તનુય અને તેના દેશબંધુ નિકોલસ કિપકોરિર કિમેલી, જેઓ ગયા ઉનાળામાં ટોક્યો ઓલિમ્પિકમાં 5,000 મીટરમાં ચોથા સ્થાને હતા. કેન્યાના રિયો 2016 ઓલિમ્પિક ગેમ્સ 10,000 મીટરમાં સિલ્વર મેડલ વિજેતા પોલ તનુય અને તેના દેશબંધુ નિકોલસ કિપકોરિર કિમેલી, જેઓ ગયા ઉનાળામાં ટોક્યો ઓલિમ્પિકમાં 5,000 મીટરમાં ચોથા સ્થાને હતા. તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCS ના વર્લ્ડ 2 મેના રોજ દોડવાના ટોચના આકર્ષણમાં સામેલ થશે. વર્લ્ડ એથ્લેટિક્સ એલિટ લેબલ રસની 14મી આવૃત્તિ માટેનું સંપૂર્ણ ચુનંદા ક્ષેત્ર સોમવારે અહીં જાહેર કરવામાં આવ્યું હતું. પુરુષોની રેસમાં મુખ્તાર એડ્રિસ, કેબી વોટ કેન્ડી અને તાડેશે વર્કુનો પહેલેથી નામ આપવામાં આવેલ પ્રતિષ્ઠિત ઉમેરણોનો સમાવેશ થાય છે. મહિલાઓની રેસમાં હેલન ઓબીરી, ઇરેન ચેપ્ટાઈ અને જોયસ ટેલી, તનુ ઇન્ડરો રોડ રેસિંગ રેકોર્ડ ખૂબ જ સાધારણ છે. જ્યારે તે બેંગ્લોરમાં 2019માં 10,000માં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 28:39 હતો, પરંતુ ટ્રેક પર જાપાન આધારિત દોડવીરોનો રેકોર્ડ ઉત્કૃષ્ટ છે અને તેનો શ્રેષ્ઠ રેકોર્ડ 26:49.41 છે. તેના રિયો સિલ્વર મેડલ ઉપરાંત તનુ ઇનામ નામે 3 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 10,000 મીટર બ્રોન્ઝ મેડલ તેમજ વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ છે. તેનો નાનો દેશબંધુ કિપકોરિર કિમેલી ટ્રેક પર 2017 આફ્રિકન U20 10,000 મીટર ચેમ્પિયન હતો અને ગયા મહિને રસ્તા પર 5 કિલોમીટર માટે 12:55 દોડ્યા પછી ખૂબ જ સારી સ્થિતિમાં બેંગલુરુ પહોંચશે. સાથી કેન્યાના બ્રાવિન કોગેઈએ 2019માં આફ્રિકન U20 10,000 મીટર ચેમ્પિયન તરીકે કિપકોરિર કિમેલન સ્થાન મેળવ્યું હતું અને જ્યારે તે પ્રખ્યાત 2020માં વેલેન્સિયા હાફ મેરેથોનમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો, જેમાં કેન્ડીએ 57:32 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે મૂળ રીતે કાર્યરત હોવા છતાં તેણે મોટી છાપ ઊભી કરી હતી. પેસમેકર તરીકે કિપકોગેઈએ 2021 અને 2022માં થોડીક દોડ લગાવી છે, પરંતુ બેંગલુરુમાં પ્રભાવ પાડવાની વંશાવલી ધરાવે છે. પુરુષોના ક્ષેત્રમાં ત્રીજો નોંધપાત્ર કેન્યાનો ઉમેરો મેથ્યુ કિમેલીએ છે, જે ગયા વર્ષે હાફ મેરેથોન માટે 58:43 દોડ્યો હતો, 58:43 મિનિટ દોડ્યો હતો અને 2022માં તે અંતર પર 3 આઉટિંગ કરી ચુક્યો છે, જે જર્મનીમાં હર્ઝોન જેના રાંચમાં માત્ર 9:59:30 જીતમાં પરિણમ્યો હતો. બહુ દિવસો પહેલા આ ક્ષણે અન્ય એક મહેમાન વ્યક્તિ છે. ઇથોપિયાના 2015-20માં U20 ક્રોસ કન્ટ્રી ચેમ્પિયન છે, જેણે તાજેતરના અઠવાડિયામાં 2 વાર 10 કિલોમીટર માટે 27 મિનિટ દોડ્યો છે. સૌપ્રથમ માર્ચમાં ફ્રેન્ચ શહેર લીલીમાં અને પછી અઝોજેનો રાંચમાં આ વર્ષના ક્ષેત્રમાં કુલ 8 પુરુષો વધુ ઝડપથી દોડ્યા છે. કાં તો ટ્રેક અથવા રસ્તા પર કેન્યાના 27:44 મિનિટ સેકન્ડ કેન્યાના જોફ્રી કામોર કોસ્ટ રેકોર્ડ કરતા જે 2014નું છે. મહિલાઓની રેસમાં કેન્યા અને ઇથોપિયાના સંખ્યાબંધ યુવાન અને ખૂબ જ પ્રતિભાશાળી રોડ રનર્સને એલિટ ફિલ્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ પહેલાથી જ જાહેર કરવામાં આવેલા 3 જાણીતા નામોને પડકારે છે. કેન્યાથી ફેઇથ ચોરોના માત્ર 19 વર્ષની છે અને તેણે 2 મહિના કરતા ઓછા સમય પહેલા સનસનાટીપૂર્ણ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું, જ્યારે તેણે લીલમાં 31:06 મિનિટ 10 કિલોમીટર પર શાનદાર જીત મેળવીને દર્શકોને દંગ કરી દીધા હતા. તેણીએ તેને અનુસરીને અર્ઝોજેનો રાંચમાં
30:50 સુધી સુધારો કર્યો. આયોજકો પ્રોકેમ ઇન્ટરનેશનલે મંગળવારે એક પ્રકાશનમાં માહિતી આપી. ઇથોપિયાની ટેફઈ નેગસ્ટી ચેરોના કરતા 10 કિલોમીટર કરતા માત્ર 2 સેકન્ડ ધીમી છે અને તાજેતરમાં હાફ મેરેથોનમાં સારા ફોર્મમાં છે. તેણે ગયા ઓક્ટોબરમાં વેલેન્સિયામાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને માર્ચમાં 2 વાર તે માર્કની નજીક ગયો હતો. તેણી માત્ર 2 બેંગલુરુ 10,000 પહેલા 2022માં રેસ. આ વર્ષની TCSW 10,000માં 7 મહિલાઓએ 2018માં કેન્યાની એગ્નેસ ટીરોપ દ્વારા સેટ કરેલા 31:19 ક્રોસ રેકોર્ડ કરતા ઝડપી વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવો છે. TCS વર્લ્ડ 10,000 બેંગલુરુમાં 2022માં US $210,000 નું કુલ US $210,000 નું કુલ ઇનામ ફંડ છે, જેમાં પુરુષો અને મહિલાઓ વિજેતા USD 26,000 અને કોર્સ રેકોર્ડ બોનસ વધારાના USD 8,000 ઓફર પર લઈ રહ્યા છે. છેલ્લી TCS વર્લ્ડ 10,000 થી વધુ રોગ ચાળાને કારણે વિશ્વને 3 વર્ષ રાહ જોવી પડી છે. આ અદભુત રેસની આ 14મી આવૃત્તિ છે અને હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું, કારણ કે વિશ્વના ઘણા શ્રેષ્ઠના અંતર દૂર વીરો પાછા આવવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર પર ભારત અને વિશ્વની શ્રેષ્ઠ ઇવેન્ટ્સમાંની એક બનવા છે. રેસ પ્રમોટર્સ પ્રોકોમ ઇન્ટરનેશનલના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર વિવેક સિંઘે ટિપ્પણી કરી. હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો પાલનપુર. અમદાવાદ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત, 3 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત. પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. કાણોદર નજીક વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી, જેમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાણોદર પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં વહેલી સવારે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર કાણોદર નજીક રાજસ્થાનની અમદાવાદ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. ઉભેલી ટ્રકની પાછળ બસ ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો છે, જેને લઈ હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા, તેમજ બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ટ્રકને મારી ટક્કર, ત્યારે બધા જણા બૂમા પાડી, બૂમા એ બચાવો એ બચાવો, તો મેં નીચે ઉતરી ને અંદરથી જ મેં કાચ ફોડી નાખી. અભી કાચ ફોડીને હું નીચે ઉતરી હોય તો ડ્રાઈવરની બાજુમાં ગયો તો ડ્રાઈવર હે નહીં, તો ડ્રાઈવરનો ફાટક ખુલ્લો હતો બરાબર. તો એક માય બેઠો હતો કે મને બચાવો, તો મેં કહું હું પાછળના બચાવો કે આગળના બચાવો, થાય તો બહુ નીકળે નહીં, મેં હાથ નાખ્યો તો નીકળે નહીં, ફસાઈ ગયો હતો. તો પછી પાછળનો કાચ, એવો કાચ પાછળ આવે છે ને, આ મેં ફોડી નાખ્યો. પત્તર લાવીને એક બાયરી બાજુમાં ઊભી હતી એને પત્તર લાવીને આપ્યો, કાચ ફોડ્યો, પછી કણ બધાને મેં બહાર કાઢ્યો. કોઈ મર્યું છે ખરી? બે લોકો ક્રાઇમ થી બહાર કાઢીએ છે, કાપીને કાઢીએ છે. ઓકે. માણિક સહાયે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શનિવારે પિબલબ કુમાર દેબના પદ પરથી રાજીનામું આપ્યા બાદ સહાને મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યું હતું.
માણિક સાય રવિવારે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શનિવારે બિપ્લબ કુમાર દેવના પદ પરથી રાજીનામું આપ્યા બાદ સાહાને મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યું છે. રાજ્યપાલ એસ એન આચાર્યએ અગરતલમાં રાજભવન ખાતે રાજ્યસભાના સાંસદ સાહાનાએ શપથ લેવડાવ્યા હતા. દેવ આ સમારોહમાં ભાજપના ધારાસભ્યો અને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે હાજર હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકે પણ હાજરી આપી હતી. શનિવારે ભાજપ વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં સાહને ધારાસભ્યના દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાજપે વિધાનસભાના ચૂંટણીના એક વર્ષ પહેલા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લીધો હતો અને બિપ્લબ કુમાર દેબને મુખ્યમંત્રી તરીકે બદલીને શાહને નિયુક્ત કર્યા હતા. શાહ રાજ્યસભાના સાંસદ અને રાજ્યમાં પાર્ટીના વડા છે. રાજ્યમાં આગામી વર્ષે માર્ચમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સાહા ડેન્ટલ સર્જન પૂર્વોત્તર રાજ્યમાં બહુકોણીય હરીફાઈ કરશે તેવી અપેક્ષા છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ પણ મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવવા માંગે છે. અચાનક રાજકીય વિકાસ રાજ્યના લોકો માટે આશ્ચર્યજનક હતો. સાહા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને 2020માં પાર્ટીના વડા બનાવવામાં આવ્યા હતા અને આ વર્ષે માર્ચમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. દરમિયાન દેબે રાજ્યના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યા પછી કહ્યું કે તેમણે ત્રિપુરાના લોકની પૂરા દિલથી સેવા કરી છે. દેબે 2018માં ત્રિપુરાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં રાજ્યભરમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના 25 વર્ષના શાસનનો અંત આવ્યો. અમે શ્રી માણિક શાહ ભગવાનને નામે જેરો વિશ્વાસ સહિત શપથ કરીએ છીએ. આઈનત પ્રતિષ્ઠિત ভারতীয় সংবিধানের প্রতি দৃঢ় বিশ্বাস ও আনুগত্য রক্ষা করি. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করি. আমি ত্রিপুরা রাজ্যের মুখ্যমন্ত্রী হিসাবে আমার কর্তব্য বিশ্বস্তভাবে ও বিবেকরণের একটা শেষ হয়ে সম্পন্ন করি এবং ভারতীয় সংবিধান অনুযায়ী ভয় অনুগ্রহ প্রীতি ও বিদ্বেষ সর্বশ্রেণীর লোকের প্রতি ন্যায় আচরণ করি. તો આવા વધુ ને વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.